નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા દેવી કંસરીની કથા પર નાટ્ય ભજવાયું હતું દેવી કંસરી ડાંગના અંતરિયાળ વિસ્તારમાં રહેતા કુંકણા જાતિના આરાધ્ય દેવી કહેવાય છે તેઓ કંસરીને બાજરી અને રાગી જેવા અનાજની દેવી તરીકે પૂજે છે તેઓની દ્રઢ માન્યતા છે કે દેવી કંસરીમાં અનાજના એક બીજમાંથી અનેક બીજ પેદા કરવાની દૈવી શક્તિ છે જેથી લાખો લોકોનું પેટ ભરાઈ શકે છે વડોદરાની સુપ્રસિદ્ધ નાટ્ય સંસ્થા ત્રિવેણી દ્વારા પ્રસ્તુત આ મંચનનું દિગ્દર્શન વડોદરાના વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર પી એસ ચારીએ કર્યું છે જેનું પુનઃ સર્જન શ્રી ડાયાભાઈ વાઢુએ કર્યું છે શ્રી પી એસ ચારીનું કહેવું છે કે ગુજરાતી મરાઠી ભીલ અને કુંકર્ણ આદિવાસીઓની મિશ્ર ભાષામાં કહેવાતી આ કથામાં ડાંગના આદિવાસીઓ દ્વારા વગાડાતા ઢાક માંડલ તાપરૂ થાળી તાંબેમ હવાર વગેરે પારંપરિક વાદ્યોનો અને ડાંગના લોકનૃત્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે ભવાડા અને મદલિયા જેવા ડાંગના પારંપરિક મંચન પ્રકારોની મેળવણી થકી વિવિધ પાત્રો ડાંગની સંસ્કૃતિ અને પરંપરાને મંચ પર જીવિત કરે છે ડાંગના મુખોટા મોહરા દ્વારા દેવો અને રાજાઓના પાત્રો વિશેષ પ્રસ્તુત થાય છે મંચ ઉપર રંગબેરંગી પોશાકો અને વિવિધ વાદ્યોના ઉપયોગથી તમામ ઉંમરના કલાકારો વિશેષ આભામંડળ બનાવે છે જે શ્રોતાઓને છેક સુધી જકડી રાખે છે જીવંત ગાયન અને વાદન જેવા ભૂલાયેલ નાટ્યપ્રયોગો આ પ્રસ્તુતિને અનેરી ઊંચાઈ બક્ષે છે પારંપરિક નાટ્ય પ્રકારના આધુનિક નાટ્યકળા સાથેના સંકલન સમી આ પ્રસ્તુતિ નાટ્યકળાની સમયાતીત સાર્વત્રિક અસર દર્શાવે છે નમસ્કાર મારું નામ પી એસ ચારી છે આજે જે નાટક કંસરી નામથી જે ભજવાવાનું છે એ મુખ્યત્વે આદિવાસીઓ અને ખાસ કરીને કૂકણા જ્ઞાતિના આદિવાસીઓ જે છે એમની લોક પરંપરામાંથી અને કંઠસ્થ વાર્તા છે કે જે પરંપરાથી એક પિતા પાસે હોય દાદા પાસે હોય અને પછી પૌત્ર પાસે આવે એવી રીતની એક વાર્તા છે વાર્તાની અંદર ખૂબ સુંદર એક સત્ય છે કે જ્યાં સુધી અન્નનો કણ હશે અને ખાસ કરીને કૂકણા સમાજના લોકો એ નાચ છલીને પોતાનો દેવ ગણે છે એટલે જ્યાં સુધી નાછલીનો કણ હશે ત્યાં સુધી આખી સૃષ્ટિ સજીવન રહેશે અથવા તો સર્વાઈવ કરતી રહેશે એના ઉપરની એક આખી વાત રજૂ થાય છે અને આ જે આખું મહોત્સવ છે અભિવ્યક્તિ વડોદરા એડિશન ફોર એ યુ એનએમ ફાઉન્ડેશન અમદાવાદની એક ફાઉન્ડેશન જે આપ સમક્ષ એ બે દિવસનો ફેસ્ટિવલ લઈને આવી છે આજે પહેલો દિવસ છે અને પહેલાં દિવસે કંસરી નામના નાટકથી એનું ઉદઘાટન થઈ રહ્યું છે બીજું આ નાટક પાછ કરવાનું પાછળ હેતુ એ પણ છે કે ગુજરાતમાં જ્યારે આપણે સંસ્કૃતિની વાત કરીએ છીએ તો દરેક ગુજરાતનું દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર કાંઠો હોય કે કાંઠા વિસ્તાર હોય દરેકના પોતાના ગીતો છે પોતાના નૃત્યો છે એવી રીતે આદિવાસીના પોતાના બે નાટકો છે એક ભવાડા અને બીજું માદળ એ બંને નાટકો એટલે આ જે અમારું કંસરી નાટક છે એમાં ભવાડા પરંપરા અને માદળ પરંપરા એ બંનેને પ્રસ્તુત કરવામાં આવ્યા અને ઓરિજિનલી જે ડાંગના આદિવાસીના નૃત્યો છે ડાંગી આદિવાસી હોય કે ભીલી આદિવાસી કૂકણા હોય ડોળિયા હોય આ બધાના નૃત્યો અને ગીતાનો સમાવેશ કરવામાં આવે અને વાત બહુ જ સિમ્પલ છે કે એક દૈવી શક્તિ ધરાવતી બાળકી જે ધૂળમાંથી રોટલા બનાવી શકે કાંકરામાંથી ભાત બનાવે એનું એનું રાજાઓ અપહરણ અપહરણ કરી લે છે અને પછી જ્યારે એ વયમાં આવે છે તો એમને સમજણ નથી પડતી કે આ છોકરી ઉંમરલાયક થઈ તો હવે એને કરવું શું એટલે ફરી પાછી એની મા પાસે એ લોકો મૂકી જાય છે પણ એ જે કંસરી છે એને એક ભરવાડ સાથે પ્રેમ થઈ જાય એટલે ફરી પાછા રાજાઓ ઘુસે થાય છે અને એના એનો જે ધણી છે ગોવાળ તનુ એના ઉપર હુમલો કરે છે અને એ હમલામાંથી કંસરી બધી જે પ્રકૃતિના દેવો છે જેમ કે હવા પાણી ઉજાસ આ બધાને આહવાન કરે છે કે મારી ઉપર અન્યાય થયો છે અને તમારે સ્ત્રી શક્તિ સાથે રહેવું જોઈએ એટલે આ બધી જ હવા પાણી ઉજાસ જે બધા તત્વો છે એ સ્થગિત થઈ જાય અને ભયંકર દુકાળ એટલે સમગ્ર સૃષ્ટિ નાશ પામવાના આરે આવે છે ત્યારે દેવ લોકો કનસરીને વિનવે છે કે માતા કંસરી તું આ બધાને છોડ તારા માટે નહીં તો સૃષ્ટિના જીવો માટે અને પછી એ બધા જે પ્રકૃતિના દેવો છે એને મુક્ત કરે છે અને ફરી સજીવન થાય છે એના ભાગરૂપે દેવો કનસરીને આશીર્વાદ આપે છે કે આજથી તારી જે ગણના છે એ લોકદેવી અથવા ધાન્યની દેવી કંસરી તરીકે થશે અને તું હંમેશા માટે પૂજાતી રહેશે એટલે એ આખી વાતને લઈને આવે છે e a જે આપણી પાસે આજે મૂળ આદિવાસીઓની કથા પરંપરામાં આવતી રહી છે એની ઓછામાં ઓછું દસ સદી અગિયારમી સદી પહેલાંની જૂની છે કરીને ત્યારબાદ એમાં ઘણા બધા મિશ્રણો થયા મહાભારતની વાર્તાઓ છે કે રામાયણની વાર્તાઓ છે પણ એ પૂર્વેની આ વાર્તા છે અને હજુ પણ આદિવાસી લોકો એને એટલા જ ભાવથી આખી રાત બેસીને સાંભળે છે કરીને અને તદુપરાંત રાત તો બેસે જ છે પણ જ્યાં સુધી એ કથા એમના ઘરમાં ના થાય ત્યાં સુધી નવું જે ધાન્ય આવે છે એ નવા ધાન્યને એ લોકો ઘરની અંદર પણ નથી લઈ જતા હા નથી કરવા દેતા એટલે એ લોકોની આખી પરંપરા જ જુદી છે કરીને આખું ઘરની અને એ વાતનો વિશેષ આનંદ છે કે આપણે એ નાટક એ એ કંઠસ્થ વાર્તાને આજે ભજવી શકીએ શકવાના છે અને ડાંગમાં તો એની ખૂબ મહત્ત્વ આખું છે કણસરીના એક અઠવાડિયાનો ઉત્સવ થાય છે કંસરી માતાના મંદિરો છે લોકો નવા બાળકો આવ્યા હોય તો એને પગે લગાડવા જાય આ બધી જ વાતો છે ત્યાં આગાડી કરીને તેઓ કંસરીને બાજરી અને રાગી જેવા અનાજની દેવી તરીકે પૂજે છે તેઓની દ્રઢ માન્યતા છે કે દેવી કંસરીમાં અનાજના એકબીજમાંથી અનેક બીજ પેદા કરવાની દૈવી શક્તિ છે જેથી લાખો લોકોનું પેટ ભરાઈ શકે છે સૃષ્ટિના ઉત્પત્તિ કાળથી અનાજનું ઉત્પાદન અને સંગ્રહ માનવજાતિના પ્રાથમિક કર્તવ્ય રહ્યા છે ડાંગની રાજકુમારી એવી નાનકડી કંસરી પાસે ચમત્કારી શક્તિઓ છે જેથી તે ધૂળ પથરાને અનાજ અને પાણીને દૂધમાં ફેરવી શકે છે આ દેવી શક્તિઓને કારણે કુકરણના આદિવાસી પ્રજા કંસરીને દેવી તરીકે પૂજે છે એટલે સૌથી પહેલાં મારી જે મમ્મી છે એ મને રમાડે છે હું ધીરે ધીરે મોટી થઉં છું પછી મારામાં એક એવી મેજિક ટાઈપની વસ્તુ છે કે હું ધૂળને લોટમાં કન્વર્ટ કરું છું અને જે દા હોય છે એને દાણા ચોખામાં કેમ કન્વર્ટ કરું છું ગ્રેન્સમાં પછી એકવાર રાજાઓ આ મને જોઈ જાય છે કે કંસરી ચમત્કાર કરી રહી છે તો રાજાઓને થાય છે કે આનું મતલબ સ્થાન તો દારૂકામાં હોવું જોઈએ દ્વારકામાં હોવું જોઈએ તો એ લોકો મને ઉપાડી જાય છે દ્વારકામાં લઈ જાય છે પછી ઘણા વર્ષો પછી એ લોકોને અફસોસ થાય છે કે મેં આમે કંસરી સાથે આવું શું કામ કર્યું એને નહોતી લઈ આવી અહીંયા સુધી પછી એ લોકો એકવાર મને પાછા મારા કંસરીને પાછા ઘરે મૂકી જાય છે ત્યારે રાજમાતાની મતલબ બહુ ખુશ થઈ જાય છે અમે ઘણા વખતથી પ્રેક્ટિસ કરીએ છીએ એમાં અમારા સર જે છે ચારી સર એ અમને બહુ જ સારી રીતે શીખવાડે છે આદિવાસીઓના સમાજમાં જે ડાંગ જિલ્લામાં આ કથા જે કહેવાતી હોય છે જેવી રીતે આપણી ત્યાં અલગ ભગવાનોની સત્યનારાયણની એવી કથા કહેવાય છે એવી રીતે એ લોકો પ્રકૃતિની દેવી એટલે કે કંસરી માતાની પૂજા કરે છે તો એની કથા કહેવા માટે એના કથાકાર આવે જેને એ લોકો ભગત કહેતા હોય છે અને એ ભગત કથા દ્વારા આખ્યાન દ્વારા ગીતો દ્વારા કન્સરીમાયના મહત્ત્વની બધી અલગ અલગ વાતો કરતો જાય અને લોકોને એ વાતો કહેતો જાય એ ભગતનું કથાકારનું આખ્યાનકારનું પાત્ર હું અત્યારે ભજવી રહ્યો છું આ કંસરી નાટકમાં